માં નોકરી મેળવો, 8-25 હજાર સુધી પગાર મળશે, ના ઓફિસે જવાની જરૂર છે ના મેરિટ ની જરૂર, બસ 300 રૂપિયા ફી ભરીને અરજી કરો। મારી તમને એક સલાહ છે, તમે આવી સીધી ભરતીમાં ન પડતા, જો અરજી કરશો તો નોકરીને બદલે લૂંટાઈ જશો। ઘર બેઠા નોકરી કરો, ન ઓફિસે જવાની જરૂર, ન પરીક્ષા આપવાની, બસ 300 રૂપિયા ફી ભરો અને સીધી ભરતીમાં નોકરી મેળવો। આજકાલ આવી જાહેરાત ન્યૂઝપેપરમાં આવી છે, સીધી ભરતીમાં નોકરી માટે અરજી કરો, માત્ર 300 રૂપિયા ભરો અને નોકરી મેળવો। 12 પાસ, 10 પાસ અને સ્નાતકમાં નોકરી માટે અરજી કરી શકે। કોરોના કાળમાં ઘરે બેઠા નોકરી કરો, 8,000-25,000 પગાર મેળવો। આવી જાહેરાત થોડા દિવસ પહેલા આવી હતી અને ગુજરાતમાં લાખો યુવકોએ અરજી કરી હતી, પરંતુ મારી તમને સલાહ છે, તમે આવી સીધી ભરતી પર કોઈ વિશ્વાસ ન કરતા। માર્કેટમાં ઠગબાજ લોકો આવી રીતે ઠગાઈ કરી રહ્યા છે, સરકારી નોકરીના નામે યુવાનો સાથે ઠગાઈ, છાપામાં જાહેરાત આપી પડાવ્યા લાખો રૂપિયા, સરકારી નોકરીના હોદ્દા મુજબ આપી જાહેરાત, 4,000 યુવાનો પાસેથી પડાવ્યા 14 લાખ રૂપિયા। આ જાહેરાતમાં વ્યવસાય વિકાસ અધિકારી, ગ્રાહક સેવા અધિકારી, જિલ્લા અધિકારી, કોમ્પ્યુટર ઓપરેટર, ડેટા એન્ટ્રી ઓપરેટર અને રાઇટર જેવી સરકારી 2520 જગ્યાઓ માટેની જાહેરાત આપવામાં આવી હતી। આ જાહેરાત દ્વારા ગુજરાતના 4,000 જેટલા લોકો પાસેથી ઉમેદવાર ફીના રૂપિયા 300 ના નામે 14 લાખ વસૂલવામાં આવ્યા હતા। આ બાબતની જાણ સ્ટેટ સાયબર ક્રાઇમને થતા જ આ ફેક ભરતીની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી। પોલીસે ગણતરીના કલાકોમાં ભરતી કૌભાંડના આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો છે। ભરતી નીકળી બનાવટી, તોડબાજી માટે નવો કિમિયો, બેકાર યુવકો પાસે 14 લાખ પડાવ્યા, સરકારી નોકરીની ખોટી જાહેરાત આપનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ શખ્સ પર એક નજર કરો, નામ સચિન પંડ્યા, રહેવાસી રાજકોટ, ઓળખ તોડબાજ। ગઈકાલે સાયબર ક્રાઇમે આ સચિન પંડ્યાની ધરપકડ કરી છે। સચિન પંડ્યાએ રૂપિયા 1 લાખમાં જુદા જુદા ન્યૂઝપેપરમાં જાહેરાત આપી હતી। ધોરણ 12 સુધી અભ્યાસ કરનાર સચિનની ગાંધીનગર અને રાજકોટમાં ઓફિસ છે, જે નોકરી વાંચકોને લાલચ આપીને પૈસા પડાવે છે। આ કૌભાંડમાં પણ રઘુવીરસિંહ સરવૈયા નામના વધુ એક આરોપીની નામ ખુલતા સાયબર ક્રાઇમે શોધખોળ શરૂ કરી છે। મહત્વનું છે કે આ ભરતી કૌભાંડમાં એક કંપનીનું નામ ખુલ્યું છે। આરોપીઓ ફ્રી બાદ પ્રોસેસિંગ અને ઇન્ટરવ્યુના નામે ઉમેદવાર પાસે વધુ પૈસા ઉઘરાવવાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ સાયબર ક્રાઇમની સતર્કતાના કારણે આરોપી ઝડપાઈ ગયા। આરોપીએ લગભગ 1 લાખ રૂપિયા ખર્ચ કરીને આ 3 ન્યૂઝપેપર, જે સૌથી વધારે વંચાવવામાં આવતા ન્યૂઝપેપર છે, એનામાં જાહેરાત આપીને લાખો લોકો સુધી આ જાહેરાત પહોંચાડી છે અને એ ચીટ કરવાનો પ્રયત્ન કર્યો છે અને ઘણા લોકો ચીટ ઓલરેડી થઈ પણ ચૂક્યા છે, એનો મેઇન રોલ છે। કોરોનાના લોકડાઉન બાદ બેરોજગારી વધી છે, જેથી આવી ટોળકીઓ રોજગારી વાંચુક યુવકોને ટાર્ગેટ કરે છે। સાયબર ક્રાઇમ દ્વારા તમામ લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની નોકરીની જાહેરાતની ચકાસણી કર્યા વગર તેમાં પૈસા ન ભરવા, તેમજ આવા શખ્સો ધ્યાનમાં આવે તો પોલીસને જાણ કરવી। હાલમાં સાયબર ક્રાઇમની ટીમે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે। છાપામાં દરરોજ નોકરી માટે અનેક જાહેરાત આવે છે, પરંતુ આ દરેક જાહેરાતમાં સત્ય હોય તેવું માની લેવું જરૂરી નથી, કારણ કે જાહેરાતને નામે છાપનાર ગમે તે છાપી શકે છે, પરંતુ અરજી કરનાર વિવેક બુદ્ધિ વાપરવાની જરૂર છે, નહીતર ગમે ત્યારે તોડ થઈ શકે છે। કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।